પ્રકૃતિની ગોદમાં આવેલ ભીમગુડા મહાદેવ મંદિરનું અનોખું મહત્વ છે. આજે વાત કરવી છે પશુડા લુણાવા રોડ પર આવેલી જગ્યા ભીમગુડા મહાદેવની. મહાભારત કાલમાં વનવાસ સમય દરમિયાન 5 પાંડવો આ જગ્યાએ આવી પહોંચેલા. તે સમયે જંગલમાં પાંડવોને તરસ લાગે છે ત્યારે બળવાન ભીમ તેમના ગુડા દ્વારા પાતાળમાંથી પાણી કાઢે છે અને અહીં પડાવો રાતોવાસ કરેલ ત્યારે ભગવાન શ્રી શંકરની પૂજા કરેલ, તેથી આ જગ્યાનું નામ ભીમગુડા મહાદેવ પડ્યું. ખૂબ પ્રાચીન કાળથી જગ્યા પ્રખ્યાત છે. અહીં ભગવાન ભોલેનાથના સાનિધ્યમાં ભાગવત કથા, શિવપુરાણ તેમજ સંતવાણીના અનેક મોટા પ્રોગ્રામો થયા છે. આ જગ્યામાં જેઠ મહિનામાં અંજવારી 11 એટલે કે ભીમ 11 અહીં લોકમેળો ભરાય છે. આજુબાજુના ગામો જેમ કે ટપ્પર, ભીમાસર, પશુડા, નંદગામ, નાની ચીરઈ, ગોકુલધામ, મોટી ચીરઈ, સુખલપર, લુણવા, સંગમનેર, મોરગર, આંબરડી, કબરાઉ, શિકરા, ચોપડવા જેવા અનેક ગામોથી ભાવિક ભક્તો આ પાવન ભૂમિમાં ભગવાન ભોલેનાથના દર્શન કરે છે. આ જગ્યામાં પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવેલ છે તેમજ નાવા માટે ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભીમગુડા મહાદેવના મહંત શ્રીએ 12 વર્ષથી મૌન વ્રત ધારણ કર્યું છે. અહીં ભીમની હથેળી અને ગુડા દ્વારા 2 કુંડ આવેલ છે જેમાં આજે પણ પાણી જોવા મળે છે. અહીં દાતાશ્રી દ્વારા ભગવાન શ્રી શંકરનું ખૂબ સુંદર મંદિર બંધાવવામાં આવેલ છે. સાંજ સવાર ભગવાન શ્રી મહાદેવની યજ્ઞ આરતી થાય છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લે છે. આમ ભીમગુડા મહાદેવ પ્રાચીન જગ્યા છે, પ્રકૃતિની ગોદમાં ખૂબ જ સારી જગ્યા છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ગાંધીધામ. ગુડા મહાદેવનો ભીમનો મારેલો ગુડો છે. આ ભીમગુડા મહાદેવ પાંડવો અહીંયા વનવાસમાં આવ્યા હતા ત્યારે આવ્યા હતા ત્યારે કુંતા માતાને પાણી જોતું હતું. ભીમે ગુડો મારીને પાણી કાઢ્યો. આ ભીમગુડા મહાદેવનો આજુબાજુના બહુ જ ગામોમાં પબ્લિક આવે છે અને બહુ જ ગામ એનો અહીંયા શ્રદ્ધા વિશ્વાસ ધરાવે છે. ભીમને પાંડવો બધા અહીંયા આવ્યા હતા ત્યારની આ જગ્યા છે. અતિ પ્રાચીન જગ્યા છે અને આનો જીર્ણોદ્ધાર કરાવેલ છે. આજ 8 વર્ષથી આ મંદિરનું જીર્ણોદ્ધાર કરેલ છે. આ બધી બાઉન્ડ્રીને બધું ભક્તોએ બનાવેલ છે. ભીમગુડા મહાદેવની જય. ભીમગુડા મહાદેવની જગ્યા આવેલી છે લુણવા અને પશુડાનો વચ્ચેનું જે રોડ છે. અહીંયાથી લુણવા 4 કિલોમીટર થાય, પશુડા 3 કિલોમીટર થાય. આ ભીમગુડા મહાદેવ એટલે એક ઐતિહાસિક સ્થળ છે અને આજથી 5000 વર્ષ પહેલાં પાંડવો અહીં અજ્ઞાતવાસ સમયે આવેલા ત્યારે ભીમને તરસ, અરે કુંતી માતાને તરસ લાગતા ભીમે પોતાના ગુડા દ્વારા અહીંયા કુંડ કરેલો છે. તે કુંડ બાજુમાં આવેલો છે. ભીમનું ગુડાનું કુંડ છે અને હથેળીનું પણ કુંડ છે અને ભગવાન મહાદેવની પણ અહીંયા એમને સ્થાપના કરી ત્યારથી આ મંદિર છે. તે દાતાઓ દ્વારા આ મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અહીંયા દાતાઓ દ્વારા ચબૂતરો બનાવવામાં આવ્યો છે અને દર વર્ષે ભીમ 11ના અહીંયા લોકમેળો ભરાય છે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે મેળાઓ સ્થગિત કરવામાં આવ્યા છે, પરંતુ અહીંના લુણવા હોય, પશુડા હોય, ચોપડવા હોય, સુખપર હોય કે નંદગામ હોય, નાની ચીરઈ, મોટી ચીરઈ, આજુબાજુના તમામ ગામો, ટપ્પર હોય, આ તમામ ગામો ભાવિક ભક્તો ભગવાન મહાદેવના દર્શન કરવા આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખૂબ જ શ્રદ્ધાળુઓની અહીંયા ભારે લાઈન લાગી જોવા મળે છે. ભીમાસર તેમજ ટપ્પર અંજારથી પણ ઘણા બધા ભાવિક ભક્તો અહીં આવે છે.